થયા બાદ સેનાને થયેલું આ સૌથી મોટું નુકસાન છે. અહેવાલ અનુસાર ઇઝરાયેલની સેનાના મુખ્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હેગારીએ જણાવ્યું હતું કે સૈનિકો સોમવાર મધ્ય ગાઝામાં બે ઇમારતોને તોડી પાડવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે એક આતંકીએ રોકેટ સંચાલિત ગ્રેનેડ છોડ્યો હતો, જેના કારણે વિસ્ફોટકો ફૂટ્યા અને ઇમારતો ધરાશાયી થતા સૈનિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. ઇઝરાયેલની સેના આ વિસ્ફોટ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ઇમારતમાં વિસ્ફોટ થયો હતો ત્યાં મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ઇઝરાયેલના સૈનિકો ત્યાં હાજર હતા ત્યારે ઇમારત પર આરપીજીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટને કારણે બે ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ઇમારતોના કાટમાળ અને વિસ્ફોટમાં સૈનિકોના મોત થયા હતા. ગાઝાના આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં 25,295 ગાઝાવાસીઓ માર્યા ગયા છે. 7 ઓક્ટોબરના હુમલામાં લગભગ 1200 ઇઝરાયેલના લોકો માર્યા ગયા હતા.